હવે અમદાવાદીઓને એફઆઈઆર માટે નહીં ખાવા પડે પોલીસ સ્ટેશનના ધક્કા. જી હા, હવે ઘરે બેઠા મોબાઈલમાંથી જ કરી શકાશે એફઆઈઆર. લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે તે માટે પોલીસે ઈ એફઆઈઆર એપ લોન્ચ કરી છે. ત્યારે ઈ એફઆઈઆરને લઈને લોકોમાં જાગૃતિ આવે તેના ભાગરૂપે અમદાવાદની એચકે કોલેજમાં એક સેમિનારનું આયોજન કરાયું. આ સેમિનારમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઈ એફઆઈઆર અંગે જાગૃત કર્યા. સામાન્ય મોબાઈલ ચોરી થાય, એક સામાન્ય વાહન ચોરી થાય તો કોઈકે પોતાની સ્કૂલ કોલેજ છોડી નાખો દિવસ પોલીસ સ્ટેશનના ધક્કા ના ખાવા પડે, કે અનેક વ્યક્તિઓએ પોતાની નોકરી ધંધો કારોબાર છોડીને પોલીસ સ્ટેશનના ધક્કાઓ ખાવા ના પડે તે માટે ગુજરાત પોલીસ દ્વારા ઈ એફઆઈઆર નો આ નવો પ્રોગ્રામ લાવ્યા છે, જે પ્રોજેક્ટથી ગુજરાતના સૌ જિલ્લાઓ, સૌ ગામડાઓ સુધી સૌ નાગરિકો મોબાઈલ ફોનથી પોતાનો મોબાઈલ કે વાહન ચોરી થાય તો વિધિન સેકન્ડ એની એફઆઈઆર દર્જ થઈ શકે. તો વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે અમે ગુજરાતને ઉડતા પંજાબ નહીં બનવા દઈએ. ગુજરાતમાં જે પણ ડ્રગ્સ કુચાડવાનો પ્રયાસ કરશે તે શખ્સને જેલના સળિયા ગણવા પડશે. સાથે જ યુવાનોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા માટે હર્ષ સંઘવીએ અપીલ કરી. ડ્રગ્સ જેવા દૂષણમાં તમે ક્યાંય ફસાતા નહીં. આજે આપણા ગુજરાતના સૌ યુવાનો માટે ક્યાંય ને ક્યાંય આપણે જયારે દુનિયાભરની કન્ટ્રીઝની અંદર જે પ્રકારે ડ્રગ્સનું દૂષણ જેટલી ઝડપથી વધી રહ્યું છે અને આ દેશના અનેક એવા રાજ્યો છે કે જે રાજ્યોની અંદર આ દૂષણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના સૌ યુવાનોને આભાર માનવો પડે, અભિનંદન આપવું પડે કે આજે બી આપણે સૌ લોકો આ દૂષણથી દૂર રહેવા માટે પ્રયત્નશીલ છે અને આપણા ઘરોમાં, આપણી કોલેજોમાં દૂષણ ક્યારેય આપણે ઘૂસવા નથી દેવાનું.